સમાચાર વિસ્તારથી રાષ્ટ્રીય તપાસ એજન્સી એનઆઈએ આજે જણાવ્યું હતું કે પાકિસ્તાનના સંયુક્ત તપાસ દળે પઠાણકોટ હુમલા સ્થળની મુલાકાત લીધી હતી. તેઓએ ઘૂસણખોરી સ્થળ, આતંકવાદીઓના છુપાવાની જગ્યા તથા એરબેઝ બતાવાયા હતા તથા કાયદા મુજબ ડીએસપી સલવિંદરસિંહ તથા એમના રસોઈયાને મળવા દેવાયા હતા. પાકિસ્તાની તપાસ દળે પોતાના દેશમાં અત્યાર સુધી કરાયેલ તપાસના પરિણામની જાણકારી એનઆઈએને આપી હતી. એનઆઈએ જૈશે મોહમ્મદના કેટલાક ટોચના ઓફિસ બેરરોના અવાજના નમૂના અને માર્યા ગયેલા આતંકવાદી નાસિર હુસેનની માતાના ડીએનએ સેમ્પલની માંગ કરી હતી. એનઆઈએ શોર્ટ વોઇસ સેમ્પલ્સ ઓફ સમ સિનિયર ઓફિસ બેરર્સ ઓફ જેઈએમ એન્ડ ડીએનએ સેમ્પલ ઓફ ધ મધર ઓફ સ્ટેટ ટેરરિસ્ટ નાસિર હુસેન. ધ જીઆઈટી વોઝ ઓલસો રિક્વેસ્ટેડ to verify the various articles seized from the terrorists, including arms and ammunition, as mentioned in the letter rogatory sent earlier to Pakistan. The Pakistan GIT assured us of their full cooperation and promised to execute the LR which has been received by them. The Pakistan GIT was also informed that a team of NIA officials would like to visit Pakistan and carry forward the investigation in the Pathankot attack case. વોશિંગ્ટન ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે દરેક દેશ માટે પરમાણુ સુરક્ષાની વાત રાષ્ટ્રીય અગ્રતા બનવી જોઈએ. તેમણે ટકોર કરી હતી કે ત્રાસવાદનું નેટવર્ક હવે વૈશ્વિક બની ગયું હોવા છતાં પરમાણુ સુરક્ષા માટે દરેક દેશ પોતપોતાની રીતે વિચારે છે અને કામ કરે છે. પરમાણુ સુરક્ષા શિખર સંમેલનના પ્રથમ દિવસે વ્હાઇટ હાઉસમાં રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા દ્વારા આયોજિત ડિનરમાં પ્રધાનમંત્રી મોદીએ અનેક વિશ્વ નેતાઓ સાથે ઉષ્માભરી વાતચીત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે પરમાણુ શક્તિને ખોટા હાથમાં જતી રોકવી હોય તો બધા દેશ વૈશ્વિક જવાબદારી અદા કરે તે જરૂરી છે. શિખર સંમેલનના બીજા દિવસે ત્રણ સત્ર યોજાયા છે જેમાં પ્રધાનમંત્રી મોદી ભારતનું દ્રષ્ટિબિંદુ રજૂ કરવાના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અમેરિકાના પ્રવાસનો પ્રથમ દિવસ ખૂબ જ વ્યસ્ત રહ્યો હતો. પ્રધાનમંત્રીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જ્હોન કી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ભારત અને અમેરિકા વચ્ચે ભારતમાં લાઇગો ઓબ્ઝર્વેટરી ખોલવા માટે સમજૂતી અંગે કરાર કરવામાં આવ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ પોતાના આગવા અંદાજમાં ભારતીય અમેરિકી સમુદાયના લોકો સાથે મુલાકાત કરી હતી. વોશિંગ્ટન ડીસીની હોટેલ બહાર પ્રધાનમંત્રીએ ભારતીય અમેરિકી સમુદાયનું અભિવાદન સ્વીકાર્યું હતું અને ઘણા લોકો સાથે હાથ મિલાવી તેઓને ખુશખુશાલ કર્યા હતા. પ્રધાનમંત્રી મોદીની એક ઝલક મેળવવા અમેરિકી ભારતીય સમુદાયના લોકો સવારથી હોટેલ બહાર એકત્રિત થયા હતા. તેઓ ભારત માતા કી જય અને મોદી મોદીના નારા લગાવતા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જ્હોન કી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે સંબંધો સુદૃઢ બનાવવા અંગે મંત્રણા થઈ હતી. પ્રધાનમંત્રીએ લાઇગોથી જોડાયેલા વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. ભારતમાં પ્રસ્તાવિત પરિયોજના લાઇગો માટે ભારતના પરમાણુ ઉર્જા વિભાગ અને અમેરિકાના રાષ્ટ્રીય વિજ્ઞાન ફાઉન્ડેશન વચ્ચે સમજૂતી થઈ હતી. Now that India has agreed to be a part of this project, the possibility is that India will become central to the LIGO project. Partly on account of the fact that geography favors us. The plan is that the LIGO project has proved the gravitational waves theory based here in the US, but now they would like LIGO projects to be replicated in other parts of the world so that based on their geographical data also they can prove the gravitational waves theory. અત્રે એ ઉલ્લેખનીય છે કે ભારત સરકારે ગત મહિને ભારતમાં લેસર ઇન્ટરફેરોમીટર ગ્રેવિટેશન વેબ ઓબ્ઝર્વેટરી એટલે કે લાઇગો પરિયોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી, જે મુજબ અમેરિકાના સહયોગથી ભારતમાં અતિ આધુનિક ભૂગર્ભીય તરંગ વેધશાળા સ્થાપિત કરાશે. આ યોજનાથી વૈજ્ઞાનિકો એન્જિનિયરોને ભૂગર્ભીય તરંગ ક્ષેત્રમાં ઘનિષ્ઠ શોધ કરવાનો અવસર મળશે અને ખગોળ વિજ્ઞાનના ક્ષેત્રમાં વૈશ્વિક નેતૃત્વને આગળ ધપાવવામાં મદદ મળશે. આ અગાઉ પ્રધાનમંત્રી મોદીએ ભારતમાં પ્રસ્તાવિત લાઇગો વેધશાળાના ભારતીય મૂળના વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. વોશિંગ્ટન ડીસીથી ધર્મેન્દ્ર તિવારીનો અહેવાલ, દૂરદર્શન ન્યૂઝ. ભારતમાં અમેરિકાના સહયોગથી સ્થપાનાર ભૂગર્ભીય તરંગ વેધશાળાના લાઇગો પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ભારતીય મૂળના વૈજ્ઞાનિકો સાથે પ્રધાનમંત્રીએ વોશિંગ્ટન ડીસીમાં મુલાકાત કરી.
એમાંના એક ગુજરાતના વૈજ્ઞાનિક સાથે પ્રધાનમંત્રી યાત્રામાં સાથે રહેલા અમારા જોઈન્ટ ડિરેક્ટર ધર્મેન્દ્ર તિવારીએ વાત કરી હતી. ગુજરાતનું ઇન જનરલ કોન્ટ્રીબ્યુશન જોવા જઈએ તો પીસી વૈદ્ય, જે ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા, એને સૌથી પહેલા પ્રૂવ કર્યું હતું કે એસ્ટ્રોફિઝિક્સલ તારો બ્લેક હોલ કેવી રીતે બને. એ વૈદ્યની લેગસી કે આજે હું આ પ્રોજેક્ટમાં હઈ શકું અને હું એ બ્લેક હોલ શોધી શકું, અને એક ગુજરાતી મારા લીડર કે જેને આ પ્રોજેક્ટનું આ લેવલ પર અપ્રુવલ કર્યું, આટલો ઇન્ટરેસ્ટ બતાવ્યો, આઈ થિંક આનાથી વધારે મને ગર્વ કદી થયો નથી ગુજરાતી હોવાનો. ચીને પઠાણકોટ આતંકી હુમલાના મુખ્ય કાવતરાખોર અને જૈસે મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ લગાવવાની ભારતની કોશિશ પર સંયુક્ત રાષ્ટ્રમાં ફરી એકવાર અવરોધ ઉભો કર્યો છે. જૈસે મોહમ્મદના પ્રમુખ મસૂદ અઝહર ઉપર પ્રતિબંધ માટે સંયુક્ત રાષ્ટ્રમાં ચીને ભારતના પ્રસ્તાવની વિરુદ્ધમાં મત આપ્યો છે. કુલ 14 સભ્યોમાંથી માત્ર ચીને જ આ પ્રસ્તાવનો વિરોધ કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંયુક્ત રાષ્ટ્રની સમિતિ પાકિસ્તાન આતંકી સંગઠન જૈસે મોહમ્મદના પ્રમુખ ઉપર પ્રતિબંધ લગાવવા પર વિચાર કરી રહી હતી. મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નડિયાદ ખાતે ડોક્ટર એનડી દેસાઈ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલનું ભૂમિપૂજન કર્યું હતું. ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટીના નેજા હેઠળ અહીં 750 પથારીની 10 માળની અદ્યતન સુવિધાસભર હોસ્પિટલ આકાર પામશે. મુખ્યમંત્રીએ ભૂમિપૂજન બાદ તબીબી અભ્યાસ પૂરો કરનાર ડોક્ટરોને ઓછામાં ઓછા 2 વર્ષ રાજ્યના અંતરિયાળ અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરજ બજાવી સમાજ સેવાનું દાયિત્વ નિભાવવા આહવાન કર્યું હતું. આ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ હોસ્પિટલ કાર્યરત થતાં અહીં પ્રથમ વર્ષે મેડિકલની 150 બેઠકો ફાળવવામાં આવશે તેવી મુખ્યમંત્રીએ જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જાહેર થનાર નવી આરોગ્ય નીતિમાં નવા સંશોધનોને પ્રોત્સાહન આપવાની જોગવાઈ કરાશે. મેડિકલ ક્ષેત્રે રિસર્ચ યુનિવર્સિટી બને એવી આ પહેલી યુનિવર્સિટી ભવિષ્યની અંદર બનશે. જેટલા પણ ડોક્ટર બને છે પ્રાઇવેટમાં ચાલે જાય છે અથવા તો પોતાની પિતાજીનું છે માતાજીનું છે એની અંદર સેવા આપે છે. કેટલાક વિદેશમાં જાય છે ઉચ્ચ અભ્યાસ અર્થે અને ત્યાં સેટ થઈ જાય છે. આજે ઇમ્બેલેન્સ થઈ રહ્યો છે અને એને કારણે નડિયાદની પોતાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી આનંદીબેન પટેલે બ્રહ્મશ્રી સંસ્કારધામ ખાતે પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીનું શાલ ઉઢાડીને સન્માન કર્યું હતું. અત્રે એ ઉલ્લેખનીય છે કે સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાના જતન અને સંવર્ધન માટે તાજેતરમાં ભારતના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે બ્રહ્મશ્રી સંસ્કારધામના સ્થાપક ડાયાભાઈ શાસ્ત્રીને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા. આનંદીબેને જણાવ્યું કે સંસ્કૃતિ અને સંસ્કૃતની રક્ષા થકી સમાજ ઉત્થાનનું ઉત્તમ કાર્ય બ્રહ્મશ્રી સંસ્કારધામ ખાતે થઈ રહ્યું છે, જે ખરેખર પ્રેરણાદાયી અને પ્રશંસનીય છે. આ અવસરે ઉપસ્થિત ઋષિકુમારોએ મહામૃત્યુંજય જાપનું સ્તવન કર્યું હતું. આ પ્રસંગે આરોગ્યમંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, સાંસદ દેવુસિંહ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીએ પણ મહાનુભાવોનું શાલ ઓઢાડી સ્વાગત કર્યું હતું. ગુજરાતમાં આજથી ઘર વપરાશના ગેસમાં પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે 2.77 રૂપિયાનો ઘટાડો, સીએનજીમાં 90 પૈસા દર કિલોએ તથા ઔદ્યોગિક એકમોમાં વપરાતા ગેસમાં 2.53 રૂપિયા પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટરે ઘટાડો કરવામાં આવ્યો છે. ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે ગાંધીનગરમાં જણાવ્યું કે આના કારણે રાંધણ ગેસના 12-14 લાખ વપરાશકારો જ્યારે 8 લાખ સીએનજીના વાહન ચાલકોને લાભ થશે. અમરેલી અને પાટણમાં ઘરેલુ વપરાશ માટે પાઇપલાઇન નાખવા માટે કેન્દ્ર સરકારે પરવાનગી આપી દીધી હોવાની માહિતી પણ સૌરભભાઈ પટેલે આપી હતી. છેલ્લા 2 વર્ષથી કેન્દ્રની અંદર આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે સરકાર બની અને પછી ગેસના ભાવોમાં સતત ઘટાડો થયો છે. આજે 1 એપ્રિલથી ફરીથી કેન્દ્ર સરકારે દેશમાં ઉત્પાદન થતા ગેસ પર ઘટાડો કરેલો છે અને એનો લાભ આપણે પ્રજાને આપીએ છીએ. ઘર વપરાશ માટે 2 રૂપિયાને
77 પૈસા, સીએનજી પર 90 પૈસા પર કિલો અને ઇન્ડસ્ટ્રી ઉપર 2 રૂપિયા 53 પૈસા સ્ટેન્ડર્ડ ક્યુબિક મીટરનો ઘટાડો આજથી કરવામાં આવ્યો છે. દરમિયાન ગુજરાત ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન દ્વારા વીજદરમાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી છે. શહેરી રહેણાંક વિસ્તારોમાં યુનિટ દીઠ 10 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારના આવાસી ધોરણોમાં યુનિટ દીઠ 25 પૈસાનો ઘટાડો કરાયો છે. રાત્રિ દરમિયાન વીજ વપરાશની શરતોમાં છૂટ આપવામાં આવી છે. રાજ્ય સરકારની મા અન્નપૂર્ણા યોજના આજથી અમલી બની છે. રાજ્યના 3.83 કરોડ બીપીએલ રેશનકાર્ડ ધારકો ફૂડ સિક્યોરિટી બિલ હેઠળ અનાજ મેળવવા પાત્ર રહેશે. કેન્દ્ર સરકારની નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ 2013 અંતર્ગત ગુજરાતમાં આ યોજના મા અન્નપૂર્ણા યોજનાથી ઓળખાશે. આ યોજના અંતર્ગત રેશનકાર્ડ ઉપર 1 કિલો ઘઉંના રૂપિયા 2 અને ચોખા 3 રૂપિયા કિલોના ભાવે મહિને 35 કિલો અનાજ ઉપલબ્ધ કરાવશે. જામનગર જિલ્લામાં આ યોજનાનો લાભ કુલ 2,65,000થી વધુ પરિવારોના 5,53,000થી વધુ લોકો લાભાન્વિત થશે. જામનગરમાં સોફ્ટવેર આધારિત મેપિંગ પ્રક્રિયામાં નોંધાયા મુજબ લાભાર્થીઓની સંખ્યા 3 ગણી વધી છે. જામનગરમાં રેશન કાર્ડ મેપિંગ પ્રક્રિયા લગભગ 160%થી વધુ પૂર્ણ થઈ છે. ફરીથી મેપિંગ કરીને આ કુટુંબો પૈકી અન્ય કુટુંબો લાયકી છે કે કેમ અને એના અનુસંધાનમાં મેપિંગની કાર્યવાહી પૂર્ણ કરતા આપણા જિલ્લામાં કુલ આવા લાયકી લાભાર્થીઓ જે છે, અગ્રીમતા ધરાવતા કુટુંબો, એ 2,65,029 જેટલા થયા. આ 2,46,000ની સાપેક્ષ 2,65,000 કુટુંબો જે છે એ મા અન્નપૂર્ણા યોજના હેઠળ અને રાશન મેળવવાનો એક અધિકાર પ્રાપ્ત થશે અને લાભ થશે. મોદી સરકારમાં વિદેશ રાજ્યમંત્રીનો હવાલો સંભાળતા કેન્દ્રીય મંત્રી વીકે સિંઘે સુરતની મુલાકાત લીધી હતી. સુરતમાં ચેમ્બર ઓફ કોમર્સ અને ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિએશનની મુલાકાત દરમિયાન ઉદ્યોગકારોને સંબોધતા શ્રી સિંઘે જણાવ્યું હતું કે દેશ વિદેશમાં વેપાર કરતા સુરતના ઉદ્યોગકારોની સમસ્યાથી સરકાર વાકેફ છે અને તેના ઉકેલ માટે સતત પ્રયત્નશીલ પણ છે. શ્રી સિંઘે વેપારીઓને સરકારના વિશેષ વિભાગોનો લાભ લેવાનો પણ અનુરોધ કર્યો હતો અને ઉદ્યોગકારોની લાગણી મુજબ સુરતમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવવાની ખાતરી પણ આપી હતી. હીરા અને કાપડ ઉદ્યોગના વેપારીઓ મોટા પાયે વિદેશમાં ઓફિસ ખોલી વેપાર કરતા હોવાથી તેમણે શ્રી સિંહનું માર્ગદર્શન માંગ્યું હતું. દેખીએ એસા કે એરપોર્ટ કી સમસ્યા હૈ વો આજ કી નહીં હૈ ઓર મુજે પૂરી ઉમીદ હૈ કે જિસ તરીકે સે દેશ કે અંદર એરપોર્ટ્સ કા વિકાસ હો રહા હૈ યહાં પર ઇન્ટરનેશનલ એરપોર્ટ આયેગા. કઈ ચીઝે હોતી હૈ જિસમે બનાને કે અંદર સમસ્યા આતી હૈ, ફંડિંગ મે સમસ્યા આતી હૈ, વો ચીઝે ઠીક હોંગી. દેખીએ જિન લોગો ને વિરોધ કરના હૈ, અગર આપ આજ ઉપવાસ પર હૈ તો ઉસકા ભી વિરોધ કરેંગે. તો એસે વિરોધ કે બારે મે કોઈ સોચના નહીં ચાહીએ. સરકાર દેશ કે હિત કે પ્રતિ સજગ હૈ, સરકાર દેશ કે હિત કે લિયે કાર્યશીલ હૈ, કિસી કો ઉસકે અંદર કોઈ શંકા નહીં હોની ચાહીએ. વર્ષ 2015-16 પૂરા થતા નાણાકીય વર્ષનો ગઈકાલનો છેલ્લો દિવસ ગુજરાતના વેટ વિભાગ માટે મહત્વનો રહ્યો. નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે પાન મસાલાના ડીલરો, ટ્રાન્સપોર્ટરો તથા તેમના સીએ ઉપર 19 જાન્યુઆરીથી 54 જેટલી જગ્યાએ વેટ વિભાગ દ્વારા ચેકિંગ તથા દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં ટેક્સ, વ્યાજ અને પેનલ્ટી મળીને 400 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી થઈ હતી, જેમાંથી ગઈકાલે 130 કરોડ રૂપિયા ડીલરો દ્વારા ભરવામાં આવ્યા હતા, જે ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી રિકવરી કહી શકાય તેમ નાણામંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું. જાન્યુઆરી મહિનામાં 54 જગ્યાએ એમણે દરોડો પાડ્યો હતો. 21 ડીલરો હતા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતા, એકાઉન્ટન્ટ હતા, ટ્રાન્સપોર્ટરો હતા અને એની અંદર 400 કરોડનું ટેક્સનું ઇવેઝન જોવા મળ્યું હતું ઇન્ટરેસ્ટ અને પેનલ્ટીની સાથે. આ પાન મસાલાના ડીલર ઉપર ઇકોનોમિક ઓફેન્સ વિંગ દ્વારા FIR લોન્ચ કરી હતી, પોલીસ કમ્પ્લેનો કરી હતી,
દિલ્હીની અંદર બી એમની ઓફિસો ચેક કરવામાં આવી હતી. ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી જો રિકવરી સિંગલ એન્ફોર્સમેન્ટ કેસમાં થઈ હોય તો આ કેસમાં થઈ છે. ભારતીય જનતા પાર્ટીની નવી પ્રદેશ કારોબારીની ગઈકાલે પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. અમદાવાદમાં આજે ભારતીય જનતા પાર્ટી શહેર કાર્યાલય ખાનપુર ખાતે નવનિયુક્ત શહેર પ્રમુખ જગદીશ પંચાલનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો તેમજ યુવા મોરચો મહિલા મોરચા દ્વારા શહેર પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું. તો સાથે જ પ્રદેશ કારોબારીમાં સ્થાન પામેલ આઈકે જાડેજા, કેસી પટેલ, ગોરધન ઝડફિયા, કૌશિક પટેલ, અમિત ઠાકર, પ્રદીપસિંહ વાઘેલા વગેરેનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. શહેર પ્રમુખ જગદીશ પંચાલે જણાવ્યું હતું કે પાર્ટી દ્વારા સોંપાયેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશું. પ્રદેશ ભાજપ દ્વારા મહેસાણા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે વિજાપુરના ખરોડ ગામના નીતિન પટેલની વરણી કરતા તેમણે મોટી સંખ્યામાં કાર્યકરોની હાજરીમાં હોદ્દો સંભાળ્યો હતો. નાના ગામડામાંથી આવતા પાયાના કાર્યકરની જિલ્લા પ્રમુખ તરીકે વરણી થતા કાર્યકર્તાઓ ઉત્સાહિત બન્યા હતા. નવનિયુક્ત પ્રમુખે હોદ્દો સંભાળ્યો તે પ્રસંગે પ્રદેશ મહામંત્રી કેસી પટેલ અને ગૃહમંત્રી રજનીકાંત પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. હું આજે મારા પાર્ટીના કાર્યકર્તાઓને સંદેશો આપું છું કે 2017ની ચૂંટણી એ રાષ્ટ્રવાદી વિરોધી અને રાષ્ટ્રવાદી તરફી ચૂંટણી થવાની છે, ત્યારે મારા કાર્યકર્તા મિત્રોને સંદેશો આપું છું કે આપ સૌ કાર્યકર્તાઓ 2017ની ચૂંટણી માટે તૈયાર રહો અને યા હોમ કરીને આગળ વધો. પાર્ટીએ સમગ્ર મહેસાણા જિલ્લામાં એક યુવા કાર્યકર્તા તરીકે નીતિનભાઈની પસંદગી કરી છે, ત્યારે આજે સૌ કાર્યકર્તાઓ એમને શુભેચ્છા પાઠવવા માટે અને આજે એમને પાર્ટીમાં કામ કરવા માટેની શરૂઆત કરવા માટે 12:39 વિજય મુહૂર્તનો સમય પસંદ કર્યો હતો અને એમાં સૌ નીતિનભાઈ પટેલને શુભેચ્છા આપવા માટે સૌ સમગ્ર જિલ્લામાંથી કાર્યકર્તાઓ અહીંયા પધાર્યા છે. ભરૂચ જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8 ઉપર પાલેજ અને કરજણ વચ્ચે ભાજપ ગુજરાત પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમારની કારને અકસ્માત નડતા તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. ભરતસિંહને સારવાર અર્થે પ્રથમ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે સુરત લઈ જવાયા હતા. કરજણ અને પાલેજ વચ્ચે ભરતસિંહ પરમારની કારને ટેમ્પો ચાલકે પાછળથી ટક્કર મારતા આ અકસ્માત સર્જાયો હતો. આ સમાચાર મળતા ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ ખબર અંતર પૂછવા હોસ્પિટલ પહોંચી ગયા હતા. આશ્રમ પર જતા હતા, ગૌશાળા પર, પાછળથી કોઈ ટેમ્પાવાળાએ ગાડી એકદમ જોરથી અથાડી એટલે નીચે રોડની નીચે ઉતરી ગઈ અને ખૂબ ફોર્સથી અથાડી હતી એટલે એના કારણે આ ફ્રેક્ચર જેવું લાગે છે. છેલ્લી કેટલીક ગુજરાતી ફિલ્મોની સફળતા બાદ હવે ગુજરાતી ફિલ્મો વધુ ને વધુ બની રહી છે. અમદાવાદમાં આજે આપણે તો છીએ બિંદાસનું પોસ્ટર રજૂ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિલ્મના ડિરેક્ટર નિશાંત દવે તેમજ ફિલ્મના નવોદિત હીરો હિરોઈન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ મિત્રોને લઈને બનેલી ફિલ્મમાં સુખી સંપન્ન પરિવારમાંથી આવતા ત્રણ મિત્રો બિંદાસ જિંદગી જીવતા હોવાની તેમજ ચેલેન્જ ઉપાડવાની વાર્તાને લઈને ફિલ્મ આગળ વધી છે. ડિરેક્ટર નિશાંત દવે જણાવ્યું કે ફિલ્મમાં લોકેશન ખૂબ જ સરસ છે. અમદાવાદ, સાપુતારા વગેરે જગ્યામાં ફિલ્મનું શૂટિંગ થયું છે. ડિરેક્ટરથી માંડીને કલાકારો સુધીની ટીમ ગુજરાતી ફિલ્મમાં સૌ પ્રથમવાર પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ફિલ્મ યુથ ઓરિએન્ટેડ હોવા છતાં આમાં કોઈ પણ અમે લોકોએ ડબલ મિનિંગ ડાયલોગ્સ કે વલ્ગરિટી નથી, 100% ફેમિલી એન્ટરટેનમેન્ટ ફિલ્મ છે. આ ફિલ્મ તમે તમારા ફેમિલી સાથે નિશ્ચિંતપણે જોઈ શકો છો કે તમને ક્યાંય શોક કે શરમ અનુભવ એવું કશું નહીં આવે. સેકન્ડ થિંગ, આ ફિલ્મ યુથ ઉપર છે કે યુથ એ આજનું યુથ આપણે બધા જાણીએ છીએ કે તમને લોકોને પણ એક્સપિરિયન્સ છે કે કોઈ બી કોલેજ જેન્ટ્સ આવીને તમારી મશ્કરી મજા કરી જાય કે એ લોકો તમને આપણી જોડે કંઈ પણ તોફાન મસ્તી કરે કે કેફે શોપમાં જોયું કે બિંદાસ ઘેર જીવતા હોય છે. પણ આ યુથ જ્યારે કોઈ અનએક્સેપ્ટેબલ વસ્તુ એક્સેપ્ટ કરે, ચેલેન્જ ઉપર આવે, ત્યારે એ લોકો શું કરી શકે છે એ દરેક વસ્તુ દર્શાવતી આ ફિલ્મ છે. આજકાલના દોસ્તીમાં એવું થાય છે કે પ્રેમ મળે તો લોકો દોસ્તીને ભૂલી જાય છે, અને અમારી ફર્સ્ટ પ્રાયોરિટી હંમેશા દોસ્તી રહી છે અને પછી પ્રેમ રહ્યું છે. દેટ યુ કેન સી ઇન ધ ફિલ્મ. આઈ એમ ધ મોસ્ટ નોટોરિયસ કેરેક્ટર ઇન ધ મૂવી, બટ એઝ વેલ હું મારા મૂવીમાં
જ્યારે મારા ફ્રેન્ડ્સ છે જે બંને એ લોકો કોઈ પણ પ્રોબ્લેમ્સ કે ઇશ્યુઝમાં પડી જાય છે તો આઈ એમ ધ વન હુ ઇઝ રિઝોલ્વિંગ ધેમ. એ લોકોને આઈડિયાઝ આપું છું, પ્લાનિંગ પ્લોટિંગ કરીને બધી રીતથી સપોર્ટ કરું છું એમને. દેટ ઇઝ વોટ માય કેરેક્ટર ઇઝ કમ્પ્લીટલી અબાઉટ. યુથ મસ્તી કરે, ફ્રેન્ડશિપ હોય, પછી રોમેન્સ હોય, પછી ચેલેન્જીસ હોય, થોડાક પ્રેન્ક્સ હોય, ટોટલી મૂવી ઇઝ અબાઉટ દેટ. વલસાડ તાલુકાના ગાડેરિયા ગામે વહેલી સવારે રોડ ક્રોસ કરી રહેલો દીપડો વાહન સાથે અથડાતા ઇજાગ્રસ્ત બન્યો હતો. સવારના સમયે દીપડાને જોવા લોકો એકત્રિત થતા દીપડો નજીકના એક ઘરના કોઠારમાં ઘૂસી ગયો હતો. વલસાડ રેન્જ ફોરેસ્ટ ટીમે દીપડાને ઝડપી લેવા પાંજરું ગોઠવી જાળ ગોઠવી હતી. દીપડાને ઝબ્બે કરવાની કવાયતમાં વન વિભાગના એક કર્મચારી અને અન્ય બે યુવાનો ઉપર દીપડાએ હુમલો કરી ઘાયલ કર્યા હતા. ત્યારબાદ વન વિભાગે નવસારી પશુ ચિકિત્સકોની ટીમ બોલાવી હતી. તેઓએ ટ્રેન્ક્યુલાઇઝર ગનથી દીપડાને બેહોશ કરી ઝડપી લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. ઘરની બાજુમાંથી એને બેભાન કરી ટ્રેન્ક્યુલાઇઝ ગનથી એને પકડી લેવામાં આવ્યો છે અને ચણવાઈ ખાતે અત્યારે વન ચેતના કેન્દ્ર ચણવાઈ ખાતે લાવવામાં આવેલ છે. પડી ગયો તે પેલાનો કેડવાન મૂકીને ડાયરેક્ટ સીધો આના પર હુમલો કર્યો, મારા છોકરા પર હુમલો કર્યો. એટલે મારા છોકરા દરડા જ પછી પેલું કર્યું એટલે મેં જોયો એટલે દીપડા તો આવ્યો એટલે મા પૂરા મારી નાખવાનું એટલે સીધો મેં એના પર સલાગ મારી દીધી. દીપડો પકડી દીપડા પકડ્યો મેં ઘરમાં પકડી લીધો. દીપડા પછી મને બે ત્રણ પેલું કર્યું ને પછી બે ડા અહીંયા રાખવા માર્યું અહીંયા પણ મેં બીક નહીં રાખીને કઈ નહીં પકડી દીધી એમ. એટલે 15-20 મિનિટ સુધી પકડી રાખ્યો મેં. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં પાતલિયા કુનેઠા વિસ્તારમાં સારથી બસ સેવા શરૂ કરવામાં આવી છે. નાની દમણ બસ સ્ટેન્ડ ખાતેથી ઓઆઈડીસીના ડિરેક્ટર પરિમલ જાની, જિલ્લા પંચાયત પ્રમુખ સુરેશ પટેલ, દમણના આરટીઓ લોકેશ ચંદ્ર દ્વારા બસને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ નાની દમણ બસ સ્ટેન્ડથી દુનેઠા ગ્રામ પંચાયત અને પાતલિયા દુનેઠા વિસ્તાર વચ્ચે પરિવહન કરશે. ઓઆઈડીસી ટૂંક સમયમાં વાપી અને દમણ વચ્ચે તેમજ વલસાડ અને સુરતથી દમણની બસ સેવા શરૂ કરાવશે. ક્રિકેટ T20 વર્લ્ડ કપની સેમીફાઇનલમાં પરાજય સાથે ભારત T20માંથી આઉટ થઈ ગયું છે. ગઈકાલે રમાયેલ સેમીફાઇનલમાં વેસ્ટઇન્ડિઝે ભારતને 7 વિકેટે હરાવ્યું હતું. વેસ્ટઇન્ડિઝની ટીમને જીતવા માટે 193 રનની જરૂર હતી, જે ટાર્ગેટ તેણે 3 વિકેટે 19 ઓવર 4 બોલમાં પૂરો કર્યો હતો. વેસ્ટઇન્ડિઝનો લિન્ડલ સિમોન્સ 82 રન બનાવીને મેન ઓફ ધ મેચ બન્યો હતો. વેસ્ટઇન્ડિઝે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા કોહલીના 47 બોલમાં 11 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 89 રનની મદદથી 20 ઓવરમાં 2 વિકેટે 192 રન કર્યા હતા, જેમાં રોહિતે 43, રાહણે 40 અને ધોનીએ 15 રન બનાવ્યા હતા. રવિવારે રમાનાર ફાઇનલમાં વેસ્ટઇન્ડિઝ ઇંગ્લેન્ડ સામે મેદાનમાં ઉતરશે. અને હવે એક નજર હવામાન સમાચાર પર.
અને આ સાથે આજનો ન્યૂઝ ફોકસ કાર્યક્રમ સમાપ્ત થયો. ભૈરવી હેમંતને રજા આપશો. શુભરાત્રી.